સ્વાગત છે મિત્રો આપણા સૌ બાળકોના માનીતા પ્રોગ્રામમાં જેનું નામ છે બચ્ચા પાર્ટી બિંદાસ. શું બકુ, શું ચાલે છે? કેમ છે તારી નાની બેનને? હા રવિ, બસ મોજ જ છે. તને જોઈને લાગતું નથી કે કાંઈ મોજમાં હોય. અરે રવિ, બેનને 3.5 મહિના થઈ ગયા અને હવે રસીકરણ માટે લઈ જવાનું છે. તો એમાં શું, રસીકરણ તો તારું, મારું અને આપણા સૌનું થયું છે. અરે પણ એને કેટલું દુઃખ છે, તાવ આવશે તો મારી ચકોડી કેટલું રડશે. તો ચાલ આપણે એક કામ કરીએ, આપણે આ ગુજમોમ ટીવીના વિશેષજ્ઞ પાસેથી જાણીએ કે રસીકરણ શા માટે મહત્વનું છે. ચાલ આપણે એમને વિડીયો કોલ કરીએ. હેલો સર, કેમ છો બાળ મિત્રો? મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. એનો મતલબ એમ કે એક વખત વિપત્તિ કે મુશ્કેલી આવી પડે પછી એને અટકાવવાના પ્રયત્નો નિરર્થક હોય છે. એટલે જ મુશ્કેલી જો આવવાની છે એવું આપણને ખબર હોય તો આગમચેતીના કેટલાક પગલાઓ દ્વારા એને અટકાવવાનો ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ કે જેથી આપણે મુશ્કેલીનો વ્યવસ્થિત સામનો કરી શકીએ. ઘણા ખરા રોગની બાબતમાં પણ એવું જ છે. રોગ આપણને એક વખત લાગુ પડી જાય એ પછી એની નાની મોટી ગંભીર અસરોનો ભોગ આપણે બનવું જ પડે છે. પરંતુ આવા રોગને આગમચેતીના પગલાથી અટકાવવાનું નામ એટલે રસીકરણ. આગમચેતીના આવા પગલાઓ જો આપણે લીધા હશે તો આ રોગ આપણા શરીરમાં લાગુ પડતો જ અટકાવી શકાય. આવો જાણીએ કે રસીકરણથી કેવી રીતે શરીરને તૈયાર કરવામાં આવે છે. રસીકરણમાં આપણા શરીરમાં લેબોરેટરીમાં ખાસ પ્રોસેસ કરેલા મૃત કે મૃતપાય જેવા જ બેક્ટેરિયા કે વાયરસ અથવા તો આ બેક્ટેરિયા કે વાયરસના શરીરનો એક ખાસ પ્રોટીનનો અણુ દાખલ કરવામાં આવે છે. આ મૃતપાય થયેલા કે મૃત્યુ પામેલા બેક્ટેરિયા કે વાયરસને કારણે આપણા શરીરમાં રોગ લાગુ નથી પડતો, પરંતુ આ પ્રોટીનના અણુ અથવા તો મૃતપાય બેક્ટેરિયાની સામે લડી અને આપણા શરીરની રક્ષા પ્રણાલી સજ્જ થઈ જાય છે. એ હિંમત બેરેનો સામનો કરી અને આવા બેક્ટેરિયા જ્યારે ભવિષ્યમાં આવે ત્યારે કેવી રીતે લડવું એના માટેની તમામ તૈયારીઓ વિકસાવી લે છે. હવે કુદરતી રીતે જ્યારે આપણને કોઈ આવો રોગ લાગુ પડે છે ત્યારે આ બેક્ટેરિયા કે વાયરસના અણુની સામે આપણા શરીરની રક્ષા પ્રણાલી પૂરા જુસ્સા સાથે પોતે મેળવેલી શક્તિ દ્વારા સામનો કરે છે અને આપણા શરીરમાં રોગ લાગુ જ નથી પડવા દેતા. ઘણા ખરા રોગોની સામે હવે રસી ઉપલબ્ધ છે, તો રસીકરણ દ્વારા આ રીતે આપણે એક જાણે કે નેટ પ્રેક્ટિસ કરી અને રક્ષા પ્રણાલી વિકસિત કરીએ છીએ. આથી સૌને વિનંતી છે કે રસીકરણ ચોક્કસ કરાવો. અરે વાહ, રસીકરણ શા માટે જરૂરી છે એ તો બરોબર સમજાઈ ગયું. હા, પણ મને એક પ્રશ્ન થાય છે કે આપણે આટલા નાના બાળકોને રસી દઈએ છે એના કરતા એ મોટા થઈ જાય પછી જ રસી દઈએ તો? તો ચાલો સરને પૂછીએ. ખૂબ સરસ સવાલ છે. ઘણા બધા માતા પિતાને ચિંતા થતી હોય છે કે આટલી નાની વયે જો બાળકોને રસી આપશું તો એને વધારે તકલીફ પડશે. પરંતુ મિત્રો, રોગ સામે લડવાની રસી આપણે રોગ થતાં પહેલાં જ આપવી પડે. હવે જ્યારે આ રોગની સામાન્ય પ્રક્રિયા આપણે તપાસીએ ત્યારે આપણને માલૂમ પડે છે કે ઘણા ખરા રોગો એ બાળકોને 6 મહિનાની ઉંમર પહેલાં જ થઈ જતા હોય છે. દાખલા તરીકે મોટી ઉધરસની બીમારી સામાન્ય રીતે 6 માસ કે એનાથી પહેલાંની ઉંમરમાં થતી હોય છે અને આવા સમયે 80% જેટલા બાળકોને ગંભીર આડઅસરનો ભોગ બનવું પડે છે અને ઘણા ખરા કિસ્સામાં તો આ બીમારી જીવલેણ પણ નીવડે છે. આથી જો મોટી ઉધરસથી આપણે બચવું હોય તો સ્વાભાવિક છે કે 6 મહિના પહેલાં એની રસી આપણે આપી દેવી જોઈએ. આવી જ રીતે બીજી અનેક બીમારીઓ જેમ કે ટ્યુબરક્યુલોસિસ, હિપેટાઇટિસ બી, આ સિવાય પોલિયો અને બીજી અનેક બીમારીઓ પણ નાની ઉંમરે થઈ જતી હોવાથી નાની ઉંમરમાં જ આ બાળકોને આપણે વ્યવસ્થિત રીતે રસીકૃત કરી અને એમની રક્ષા પ્રણાલીને સુદૃઢ બનાવવી પડે છે કે જેથી કરીને આ રોગ જો એમને લાગુ પડે તો એમની રક્ષા પ્રણાલી એની સામે લડી અને પોતાનું રક્ષણ કરી શકે અને આ રોગ લાગુ જ ન પડે. તો સમજાયું ને,
શા માટે આપણે નાની ઉંમરમાં બાળકોને રસીકરણ કરવું પડે છે? એટલે કે દરેક બાળકને નાનપણથી જ એક સુરક્ષા ચક્ર. અરે રવિ, આ તો કેટલું સરસ. દરેક બાળકને એને ભવિષ્યમાં થનારી બીમારીથી લડવા માટે અત્યારે જ તૈયાર કરી દેવાના, એટલે એકે જીવલેણ રોગ થાય જ નહીં. મારા ચકોડીને પણ ચોક્કસથી રસીકરણ કરાવીશું. હમણાં આપણે આપણા ગામમાં એક મિશન ઇન્દ્રધનુષ વિશે સાંભળ્યું હતું, એ શું છે સર? ખૂબ સરસ સવાલ પૂછ્યો બાળકો તમે. મિશન ઇન્દ્રધનુષ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમ દ્વારા ચુનિંદા રાજ્યોના ઘણા ખરા જિલ્લાઓની અંદર 0-2 વર્ષની ઉંમરના બાળકો અને સગર્ભા માતાઓને ખાસ કરીને 12 જુદી જુદી ઘાતક બીમારીઓ સામે ઉચ્ચ ગુણવત્તાસભર રસીઓ આપવાનો કાર્યક્રમ છે. ઘણા બાળકો કે જેમનું આગળનું રસીકરણ છૂટી ગયું છે એ પણ આ મિશન ઇન્દ્રધનુષમાં ખાસ લાભ લઈ શકે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઇન્ટેન્સિફાઈડ ઇન્દ્રધનુષ પ્રોગ્રામની અંતર્ગત 2 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી 4 જુદા જુદા ચરણની અંદર મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 0-2 વર્ષના અને સગર્ભા માતાઓને વિવિધ રસીઓથી રસીકૃત કરવામાં આવશે. જો વધુ માહિતી જાણવાને ઈચ્છતા હો તો આપ આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલના તબીબનો સંપર્ક કરી શકો છો. યાદ રાખજો દોસ્તો, મિશન ઇન્દ્રધનુષ દ્વારા આપણા દેશના એક પણ બાળકને રસીકરણથી વંચિત ન રહી જાય એ જોવાનું આપણું કામ છે, અને આપણા દેશના બાળકોનું રસીકરણનો આંક 90%થી પણ ઉપર લઈ જવું છે કે જેથી કરીને કોઈ બાળકને કોઈ રોગ થાય જ નહીં. તો બાળમિત્રો, આપની આસપાસના કોઈ પણ બાળક મિશન ઇન્દ્રધનુષમાં છૂટી ન જાય એ જોવાનું તમને કામ સોંપું છું. ચોક્કસથી બધા બાળકોના માતા પિતાને ઘરે ઘરે આ સંદેશ પહોંચાડી દેજો. એટલે કે આ મિશન ઇન્દ્રધનુષમાં તમામ 2 વર્ષના બાળકો અને સગર્ભા બહેનોનું રસીકરણ થશે. અરે મારી બાજુમાં મંગળા માસી છે ને, એમના લાલાને તો એકેય રસી નથી અપાવી. એવું કેમ? એમને રસીકરણ વિશે ખબર નથી? અરે ના, એમને તો બધી જ ખબર છે, પણ એમનું કહેવું એમ છે કે રસી આપવામાં બહુ જોખમ છે, અને રખેને કોઈ આડઅસર થઈ ગઈ અને એમના લાલાને કંઈ થઈ ગયું તો? આ પ્રશ્ન તો મારા મનમાં પણ છે. ડોક્ટર સાહેબ, આના ઉપર કંઈક પ્રકાશ પાડો ને. વાહ રવિ, તે સરસ વિચાર્યું. તારા મનની ચિંતા વ્યાજબી છે. દરેક માતા પિતાને પોતાના વાલસોયાને કોઈ પણ દવા આપતી પહેલા હંમેશા વિચાર આવે કે આ દવાની કોઈ આડઅસર તો નહીં થાય ને, અને રસી પણ એક દવા જ છે એટલે એની આડઅસર વિશે આપણને વિચાર આવે એ ખૂબ સ્વાભાવિક છે. પરંતુ મિત્રો, હું આપને જણાવી દઉં કે કોઈ પણ રસી આપના બાળક સુધી પહોંચે એ પહેલા અનેક પ્રકારના વિવિધ પરીક્ષણના તબક્કાઓમાંથી એને પસાર થવું પડે છે. રસીના લાખો ડોઝ વપરાયા પછી અને એમાં કોઈ પણ પ્રકારની ખરાબી ન જણાય કે કોઈ પણ પ્રકારની આડઅસર ન જણાય કે બાળકોને દેવામાં કોઈ પરેશાની ન જણાય તો જ દેશની વિવિધ સંસ્થાઓ એને બાળકોને દેવા માટે અધિકૃત પરવાનગી આપતી હોય છે. આથી આવી રસીઓ ઉચ્ચ ગુણવત્તાની અને હંમેશા બાળકોને નુકસાન ન પહોંચાડે એ પ્રકારની જ હોય છે. પરંતુ આ તો એક દવા છે, આથી ક્યારેક જવલ્લેજ જોવા મળતી આડઅસર પણ થઈ શકે છે. પરંતુ જો આપણે શાંત મને વિચાર કરીએ તો રસી ન અપાવવાથી રોગ થવાનું જોખમ અને રોગની ગંભીર આડઅસરો થવાનું જોખમ એ રસી દ્વારા થવાના આડઅસરના જોખમથી ઘણું વધારે છે. આથી રસીકરણ દ્વારા જોવા મળતી જવલ્લેજ આડઅસરથી બીક રાખીને જો આપણે રસી નહીં અપાવીએ તો આપણા બાળકને એ જે તે રોગ થવાનું જોખમ ખૂબ વધારે છે. આથી સૌને વિનંતી છે કે રસીકરણની આડઅસર વિશે જો આપ ચિંતિત હો તો આપના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર ડોક્ટર સાથે ચોક્કસથી પરામર્શ લેશો અને ત્યારબાદ આપના બાળકને ભૂલ્યા વગર રસીકરણ ચોક્કસથી કરાવશો. વાહ, આનો અર્થ એમ થયો કે રસીકરણના લીધે એની કોઈ પણ આડઅસર થવાની સંભાવના બહુ જ ઓછી છે. હા, અને રવિ, તને ખબર છે અમારી શાળામાં અમને રસીકરણ વિશે એક પ્રોજેક્ટ આપ્યો છે. એમાં અમને જુદી જુદી રસી અને તેના શોધકો વિશે લખવાનું છે. મને બહુ બધા શોધકો વિશે ખબર છે. ટીબીના રોગ વિરોધી રસીના શોધક હતા આલ્બર્ટ કામેટ, અને પોલિયોના ટીપાના શોધક હતા આલ્બર્ટ સાબિન.
અને પોલિયોના ઇન્જેક્શનના શોધક હતા જોના શક. અરે રવિ, તને ખબર છે પોલિયોના બંને શોધકો વિશે એક બહુ સરસ વાત છે. એ શું કે જોઈએ? અને એ બની જશે આજની આપણી વૈજ્ઞાનિક ટિટબિટ્સ. દરેક રસીના શોધક પોતાની શોધને પોતાના નામે પેટન્ટ કરાવી શકે છે. પેટન્ટ થયેલી રસીનું ઉત્પાદન કરવા રસી બનાવનાર કંપની શોધકને અઢળક પૈસા આપી શકે છે, અને પછી તે કંપની આ રસીને બનાવી તેના પોતાને અનુકૂળ કિંમતે વેચી શકે છે. આથી મોટાભાગની રસી શરૂઆતમાં થોડી મોંઘી હોય છે. પોલિયોના રસીના શોધકો જોના શક અને આલ્બર્ટ સાબેન જો રસીની પોતાની શોધને પેટન્ટ તરીકે પોતાના નામે રજિસ્ટર કરાવેલ હોત તો તેઓ અબજો રૂપિયા કમાઈ શક્યા હોત. પરંતુ વિશ્વના તમામ બાળકોને નજીવી કિંમતે રસી મળી રહે તે અર્થે તેમણે આ રસી પેટન્ટ ના કરાવી. અને એટલે જ તો આજે પોલિયોની રસી અન્ય રસીની સરખામણીએ ઘણી સસ્તી અને લોકભોગ્ય કિંમતે પ્રાપ્ત છે. વાહ, કેવી ઉદાર ભાવના છે! ધન્ય છે આ બે મહાન વૈજ્ઞાનિકોને. અરે પણ આપણે બીજા બધા વૈજ્ઞાનિકો વિશે ક્યાંથી જાણીશું? અરે એ તો સરળ છે, આપણી ગુજરાતી ભાષામાં જ એક વેબસાઇટ છે જેનું નામ છે બાળરસીકરણ.com. એના પર રસી, રસીકરણ અને રસીના શોધકો વિશે બહુ જ બધી માહિતી ઉપલબ્ધ છે. હું તો આજે જ જઈશ બાળરસીકરણ.com. ચલો હવે આપણે આપણા સૌના માહિતી સેક્શન વિશે આગળ વધીએ જેનું નામ છે નો યોર ટ્રી. બાળ મિત્રો, આજે નો યોર ટ્રી સેક્શન અંતર્ગત આપણે જાણીશું આસોપાલવના વૃક્ષ વિશે. આસોપાલવનું વૃક્ષ સામાન્ય રીતે 30-40 ફૂટ જેટલું ઊંચું થઈ શકે છે. એશિયામાં મહદ અંશે ભારત અને શ્રીલંકામાં એ જોવા મળે છે. ભારતમાં આ વૃક્ષનો ઘણો જ વ્યાપ જોવા મળે છે. ભારતમાં એ ખૂબ પ્રચલિત છે અને જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે, જેમ કે ગુજરાતીમાં આસોપાલવ, આસામીઝમાં દેવદાર અને એ સિવાય અશોકા નામથી પણ એને ઓળખવામાં આવે છે. આ વૃક્ષની આપણે ત્યાં મુખ્યત્વે બે પ્રકારની જાત જોવા મળે છે, જેમાં એક સંપૂર્ણપણે સીધી દિશામાં વિકસે છે, ડાળીઓ નાની અને બંને તરફ ઢળેલી હોય છે, જ્યારે બીજા પ્રકારમાં ડાળીઓ પ્રમાણમાં વધુ લાંબી અને પ્રસરેલી હોય છે. આ વૃક્ષમાં ફેબ્રુઆરી અને માર્ચ માસમાં થોડા સમય માટે ફૂલો આવે છે અને લીંબોળી જેવા નાના ફળો પણ જોવા મળે છે. આ ફળો ખાસ કરીને પક્ષીઓ અને ચામાચીડિયાને આકર્ષે છે અને એમના દ્વારા આ વૃક્ષના બીજનો સતત ફેલાવો થતો રહે છે. આસોપાલવના ઉપયોગ વિશે ચર્ચા કરીએ તો આસોપાલવના પાન, બીજ અને થડના ભાગનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. આસોપાલવના પાનનું તોરણ બનાવી આપણે ત્યાં વિવિધ શુભ પ્રસંગોએ લટકાવવામાં આવે છે. વૃક્ષના થડના લાકડાનો પેકેજિંગ માટેના લાકડાના બોક્સ બનાવવામાં ઉપયોગ થાય છે. વૃક્ષના બીના તેલનો ઉપયોગ એની એન્ટીઓક્સિડન્ટ પ્રકૃતિને કારણે જંતુનાશક દવા તરીકે થાય છે. વૃક્ષની છાલનો ઉપયોગ તાવ, શરદી, ખાંસી, બ્લડ પ્રેશર નિયંત્રણ અને પેટના કૃમિની તકલીફમાં વૈદ્યકીય રીતે થતો હોય છે. નિષ્ણાત વૈદ્યની સલાહ લઈ આપણે પણ આસોપાલવના વિવિધ ગુણોનો ઉપયોગ કરી અને તંદુરસ્તી પામી શકીએ છીએ. તો મિત્રો, આ હતો આજના નો યોર ટ્રી સેક્શનમાં આસોપાલવ વિશેનો પરિચય. અને હવે જાણીએ નો યોર ટ્રી ઇનામી પ્રતિયોગિતા વિશે. આ છે આ સપ્તાહનું વૃક્ષ, ઓળખો જોઈએ. આપે અમને આ વૃક્ષનું નામ અને એનો એક ઔષધીય ગુણ લખી મોકલવાનો છે આ વોટ્સઅપ નંબર અથવા તો આ ઈમેલ પર. અને સાચો જવાબ મોકલનાર 5 ભાગ્યશાળી વિજેતાઓને મળશે એક આકર્ષક ઇનામી ગિફ્ટ. તો રાશિની જુઓ છો, લાગી પડો અને આજે જ આપનો જવાબ મોકલી આપો. તો આવજો મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે નવા એપિસોડમાં. તમે લોકો ખુશ રહેજો, મજા કરજો અને ચોક્કસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો.
આવજો.